विद्यार्थी मित्रों, सौ प्रथम तो तमने बधाने अभिनंदन के जे लोग धोरण 12 साइंस नी परीक्षा पास करी अने हवे नीट नी परीक्षा आपवा माटे जई रह्या छे। नीट नी परीक्षा नी अंदर आपने खबर छे आपला बायोलॉजी नो वेटेज थोड़ू वधारे छे, 90 प्रश्न बायोलॉजी ना छे। एटले बायोलॉजी उपर આપણે થોડુંક વધારે ધ્યાન આપવાનું છે। બાયોલોજીના બે પોર્શન છે, એક બોટની છે અને એક ઝૂલોજી છે, વનસ્પતિશાસ્ત્ર છે અને પ્રાણીશાસ્ત્ર છે। આ બંનેની અંદરથી 45-45 પ્રશ્નો હશે, એટલે લગભગ એમ સમજો ને 180 માર્ક્સનું બાયોલોજી બોટનીમાંથી પૂછાશે અને 180 માર્કનું ઝૂલોજીમાંથી પૂછાશે, એટલે 360 માર્ક ટોટલ। આપણા બાયોલોજીના 360 માર્ક છે બેટા, 360 માર્ક એટલે ઘણા વધારે કહેવાય। તો બાયોલોજીની અંદર ક્રેશ કોર્સની અંદર આપણે એકદમ, તમે બધા ભણીને આવ્યા છો, તમે બધાએ ટેક્સ્ટબુક જોયેલી જ છે, એનસીઆરટી પહેલાં રિફર કરો। નીટ માટે પહેલી જરૂરિયાત છે એનસીઆરટી, આપણી ટેક્સ્ટબુક। આપણી ટેક્સ્ટબુક પહેલાં પૂરેપૂરી કમ્પ્લીટ કરો, પછી જ વધારાનું કરો। 90% પ્રશ્ન તમે જૂના પ્રશ્નપત્ર ચેક કરી લેજો, 90% પ્રશ્ન આપણી ટેક્સ્ટબુકના જ છે। 90% પ્રશ્ન, 10% પ્રશ્નની અંદર વેરિએશન આવે છે, તો 10%ને અત્યારે આપણે કન્સિડર ન કરીએ, અત્યારે આપણે 90%ને કન્સિડર કરીએ, તો આપણી ટેક્સ્ટબુક સૌથી પહેલાં ટેક્સ્ટબુકની એકે એક લીટી તમારી ક્લિયર હોવી જોઈએ બેટા। એક એક લીટીમાંથી પ્રશ્ન મળે છે, આપણી બાયોલોજીમાં એ જ ખાસિયત કે ખૂબી કે તકલીફ કયો જે કયો તે, એકે એક લીટીમાંથી તમને પ્રશ્ન મળવાના છે। બીજું, આપણો એક એક શબ્દ પ્રશ્ન બની શકે, આપણો એક એક શબ્દ પ્રશ્ન બની શકે। દાખલા તરીકે હમણાં આપણે અહીં જોશું કે જેમ્યુલ્સ, તો જેમ્યુલ્સ એ એક જ શબ્દ છે પણ એ પ્રશ્ન બની ગયો હે ને। પછી આમાંથી કોઈ પણ લઈ લ્યો, તમે લઈ લ્યો અવખંડન, આ એક શબ્દ છે પણ પ્રશ્ન બની જાય। ચલ બીજાણું એક શબ્દ છે પણ પ્રશ્ન બની જાય, શબ્દ એ જ પ્રશ્ન છે। શબ્દ એટલે તમે આખું વાક્ય સમજતા પહેલાં શબ્દને સમજવા પ્રયત્ન કરો। શબ્દ સમજાઈ ગયા, બાયોલોજી ક્લિયર, બાયોલોજી સોલ્વ, તમારા 360 માર્ક કસે નથી ગયા બેટા। પણ એના માટે તમારે બાયોલોજીની અંદર શબ્દ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે। પાઠ પછી પહેલાં શબ્દ સમજાશે એટલે વાક્ય ઓટોમેટિક સમજાઈ જશે। વાક્ય સમજાણો તો પેરેગ્રાફ સમજાણો, પેરેગ્રાફ સમજાણો તો પાઠ સમજાણો, અને પાઠ સમજાઈ ગયું તો બાયોલોજી પૂરું સમજો। માટે શબ્દ ઉપર વધારે ધ્યાન આપવાનું છે આપણે, અને શબ્દ શક્ય હોય ત્યાં સુધી શબ્દની નોંધ બનાવતા જાઓ બેટા। જે પણ શબ્દ આવે છે તમારા માટે નવો છે, દાખલા તરીકે આ અવખંડન, આપણે ઘરમાં ક્યારે શબ્દ વાપરો અવખંડન, કે હવે મારે રોટલીનું અવખંડન કરવું છે, એવું કીધું ક્યારેય નહીં ને, તો પછી તો આ શબ્દ આપણા માટે નવો છે। તો આ નવો શબ્દ છે તો આને આપણી નોંધ કરી લેવી જોઈએ। જેટલા નવા શબ્દ આવે છે આ બધાની નોંધ બનાવતા જાઓ, બસ આ નોંધ પાકી કરી નાખશો, આ નોંધ ખાલી તમે નજર નાખી લેશો તો, અને નોંધ સમજી લેશો તો પણ તમારે ક્લિયર થઈ જશે, કોઈ વાંધો નહીં આવે। એટલે તમે 12મું ધોરણ પાસ કરીને આવ્યા છો એટલે આશા રાખું છું કે તમારું ક્લિયર જ છે। આપણે માત્ર ઝડપથી રિવિઝન કરશું અને આ રિવિઝનના આધારે કેવા કેવા પ્રશ્ન હોઈ શકે, આ રિવિઝન જે આપણે કરશું એના બેઝ પર કેવા કેવા પ્રશ્નો નીટની અંદર અત્યાર સુધી પૂછાયેલા છે અથવા હવે પૂછાવાની શક્યતાઓ છે એની ચર્ચા કરશું। જેટલા પ્રશ્ન આપણા પોર્શનમાંથી પૂછાયેલા હશે એટલા બધાની આપણે ચર્ચા કરવાના છીએ, બરોબર બેટા। તો શરૂઆત કરીએ છીએ, બેસ્ટ ઓફ લક તમને બધાને નીટ 2020 માટે, ઓકે। શરૂઆત કરીએ છીએ પ્રકરણ 1 સજીવોમાં પ્રજનનથી, અને આપણને ખબર છે કે સજીવોની અંદર પ્રજનન એટલે શું, તો કે ભાઈ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવાની જે પદ્ધતિ છે અથવા તો જે સજીવનું લાક્ષણિકતા છે એને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ। પણ યાદ રાખજો, પ્રજનન એ સજીવનો મૂળભૂત ગુણધર્મ નથી, કે ભાઈ પ્રજનન કરે તો જ સજીવ કહેવાય એવું જરૂરી નથી હે ને। મૂળભૂત ગુણધર્મ કયો છે ચયાપચય, આ ખાસ યાદ રાખવાનું છે આપણે, કે આ સજીવનો પ્રજનન એ સજીવનો એક ગુણ છે, એક લક્ષણ છે, પરંતુ પ્રજનન કરતું હોય અથવા પોતાના જેવો નવો સજીવ ક્રિએટ કરી શકે અથવા ન કરી શકે, આપણે એમ કહીએ કે ભાઈ પોતાના જેવો નવો સજીવ બનાવે, આ એક સજીવ છે, સજીવ આ નવો સજીવ બનાવે બીજો એટલે કે પ્રજનન કરે તો જ આને સજીવ કહેવાનું, જો આ ભાઈ છે એ પ્રજનન ન કરે તો સજીવ નહીં કહેવાનું, તો પછી ખચ્ચર શું છે,
આપણને ખબર છે ને, ઘોડાને ગધેડામાંથી આપણે બનાવેલું સંકરણ ખચ્ચર શું છે? એ તો વંધ્ય છે. અને એની કાં વાત કરો છો? ઘણા યુગલ અત્યારે એવા છે કે જે બાળકો ઉત્પન્ન નથી કરી શકતા, તો એને તમે કેમાં લેશો? તો એને એને હું આપણે નિર્જીવ કહી દેવાના? એટલે પ્રજનન કરે તો જ સજીવ, પ્રજનન ન કરે તો નિર્જીવ? ના, એવું નથી. બરાબર? એટલે પ્રજનન એ સજીવનો એક લાક્ષણિકતા છે, પરંતુ એનો મૂળભૂત ગુણધર્મ નથી. કે પ્રજનન કરે તો એને સજીવ જ કહી દેવું, એવું નથી. બરાબર? હા, એનો મૂળભૂત ગુણધર્મ કયો છે? ચયાપચય છે, મેટાબોલિઝમ છે. મેટાબોલિઝમ કરે, ચયાપચય કરે, તો એ માત્ર ને માત્ર સજીવમાં, દરેક સજીવનો આ ગુણધર્મ જ છે. સજીવ ચયાપચય કરતો હોય એટલે સજીવ જ હોય, પ્રજનન કરતો હોય ન કરી શકે તો એને આપણે સજીવ ન કહીએ એવું ન બની શકે. એમ ચયાપચય ન કરે તો એ બધા નિર્જીવ, ચયાપચય ન કરે એ બધા નિર્જીવ. અહીંયા આપણે એવું ન કહી શકીએ કે પ્રજનન ન કરે એવા બધા એવા એને બધા નિર્જીવ કહેવાય, એવું કહી શકીએ? ન કહી શકીએ. પણ ચયાપચય ન કરે, મેટાબોલિઝમ ન કરે, એ બધા નિર્જીવ છે જ. માટે માટે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ફિક્સ ડેફિનેશન આપતી હોય તો એના માટે પ્રજનન શબ્દ આપણે વાપરી શકીએ નહીં, એના માટે આપણે ચયાપચય મેટાબોલિઝમ શબ્દ વાપરવો જોઈએ. તો પ્રજનન એક સજીવમાંથી બીજો સજીવ પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે એને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. પ્રજનનના મુખ્ય બે પ્રકાર છે, એક છે લિંગી પ્રજનન અને બીજું છે એ છે અલિંગી પ્રજનન. હવે આપણને ખબર છે કે લિંગી પ્રજનન, લિંગી, લિંગી એટલે આપણને ખબર છે કે બે હોય એની અંદર. લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, એની અંદર એક નર તરીકે ભાગ ભજવશે, એક માદા તરીકે ભાગ ભજવશે, અને આની અંદર જન્યુઓ ઉત્પન્ન થશે, ગેમેટ્સ ઉત્પન્ન થશે, અને આ ગેમેટનું ફલન થશે અને એમાંથી યુગ્મન ભ્રૂણ ને પછી આગળ સજીવ બનશે. જ્યારે અલિંગી પ્રજનન છે, અલિંગી પ્રજનનની અંદર બે સજીવની કોઈ જરૂરિયાત છે નહીં, માત્ર એક જ સજીવમાંથી નવો સજીવ ઉત્પન્ન થઈ જાય છે. પછી એ કઈ રીતે થાય છે એની ચર્ચા કરશું. તો અત્યારે આપણે પહેલાં ચર્ચા કરીએ છીએ અલિંગી પ્રજનન, કે અલિંગી પ્રજનનમાંથી નવો સજીવ કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો અલિંગી પ્રજનનમાંથી નવો સજીવ જો આપણી પાસે એના પ્રકાર કંઈક આવા છે. અલિંગી પ્રજનન, અલિંગી પ્રજનનની અંદર દ્વિભાજન, કલિકા, બીજાણુ નિર્માણ, ચલ બીજાણુ, કણી બીજાણુ, વાનસ્પતિક પ્રજનન અને અવખંડન, એટલા પ્રકારની આપણે ચર્ચા કરવાના છીએ. એટલા જ છે એવું જરૂરી નથી, પણ આપણી ટેક્સ્ટબુકમાં લગભગ લગભગ એટલા જ છે. બરાબર? એટલા જ છે એવું ન કહી શકીએ આપણે. દ્વિભાજન, અમીબાની અંદર અને પેરામેસિયમની અંદર જોવા મળે, આપણને ખબર છે કે અમીબા છે એ એકમાંથી બે અમીબા બની ગયા. બાળ અમીબા લગભગ ઉપર અમીબા જેવા જ હોય એને સમવિભાજન પ્રકારનું વિભાજન કહેતા હતા. એ જ રીતે પેરામેસિયમની અંદર ઊભી ફાટથી પેરામેસિયમ છે એની અંદર આ આપણી અહીંથી ઉપરથી આ રીતે વિભાજનની શરૂઆત થાય. બરાબર? અને આ વિભાજન ધીરે 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 આમ આવે અને બંને બે, એક આ પેરામેશિયમ અને એક આ પેરામેશિયમ, એટલે બે પેરામેશિયમ બની જાય. આને આયામ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. આયામ પ્રકારનું દ્વિભાજન એ આપણને અમીબાની અંદર જોવા મળે. જોઈએ આપણે આ જે છે એ અમીબાની અંદર દ્વિભાજન, અમીબાની અંદર દ્વિભાજન છે. પેરામેશિયમનું દ્વિભાજન આપણી ટેક્સ્ટબુકમાં આકૃતિ નથી માટે નથી બતાવતો. અમીબાની અંદર આ રીતે એકમાંથી બે થઈ જાય. બરાબર? ત્યાર પછી છે બીજો, એના પછીનો પ્રકાર એ છે કલિકા. કલિકા બે પ્રકારની છે, બાહ્ય કલિકા અને અંતઃકલિકા. બાહ્ય કલિકા આપણને હાઇડ્રાની અંદર જોવા મળશે. આવો એક પ્રવર્ધ ઉત્પન્ન થશે, આ પ્રવર્ધ ધીરે ધીરે મોટો થશે. આ પ્રવર્ધ ધીરે ધીરે હાઇડ્રા છે, આ જળવ્યાળ હાઇડ્રા, અને એના આ રીતે આ જે છે એના જેવા સૂત્રાંગો ઉત્પન્ન થશે. આ થયા અને ધીરે ધીરે આ કલિકા છૂટી પડી ગઈ અને નવો સજીવ બની ગયો. આના જેવો પાછો નવો સજીવ બની ગયો, માટે આને પ્રજનન કહેવામાં આવે છે. અને પ્રજનનનો કયો પ્રકાર? બાહ્ય કલિકા સર્જન. અંતઃકલિકા સર્જન, તો આવી જ કલિકા છે એ અંદર બનશે. જુઓ, આવી જ કલિકા છે, આ જે છે આ વાદળી છે, આ વાદળી છે સ્પોન્જિલા. બરાબર? તો આ વાદળીની અંદર હવે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર, પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર આ વાદળી શું કરશે? આ વાદળી દાખલા તરીકે મીઠા પાણીમાં હોય અને મીઠું પાણી સુકાઈ ગયું ઉનાળાની અંદર, તો શું થશે? આ વાદળી તો મૃત્યુ પામશે. તો
तो मृत्यु पामी ए पहला पोताना पछीनी पेढ़ी छोड़ती जाए शू करे एना शरीर की अंदर आवा के बधी आवा कोषो बनी जाए कोषों एक जत्थो बनी जाए आने अंतकलिका अंग्रेज आने बायोलॉजिकल नेम है यू जेम्यूल्स जेम्यूल्स याद रखो आ रीते शरीर की अंदर हाइड्रा वादली शरीर की अंदर आ रीते बे पटलमय आ बाह्य पटल है आ अंतपटल है आ आर्कियोसाइट्स है आज कोषो आर्कियोसाइट्स कहवाय पर आ दृढ़ाओ है आज आ बदी पीला कलर की देखाय आ दृढ़ाओ है ऊपर थी ए माइक्रोपाइल है ज्या प्रतिकूल संजोगों पूरा थे अनुकूल संजोगों आवशे त्यारे आ बदी आर्कियोसाइट्स है बहार निकल से અને એમાંથી નવી વાદળી ઉત્પન્ન થઈ જશે તો આ રીતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાના અનુજને બચાવી રાખવા માટે પોતાના અંશને બચાવી રાખવા માટે આ જે છે મીઠા પાણીની અને ખારા પાણીની અંદર સાયકોન અને મીઠા પાણીમાં વાદળી આવા અંતકલિકા ઉત્પન્ન કરે છે તો એને કહેવામાં આવે છે અંતકલિકા સર્જન ત્યાર પછી વાત કરીએ કે બીજાણુ નિર્માણ જુઓ આ બીજાણુ નિર્માણ જેમાં કોષ્ઠન નિર્માણ પામશે કોષ્ઠન એટલે શું અમીબા જે છે અમીબા એ પોતાના ખોટા પગથી અંદર લઈ લેશે ગોળાકાર બનશે અને અંદરથી એક સિસ્ટ એટલે કોષ્ઠનું સ્ત્રાવ કરશે અને આ કોષ્ઠ છે એની આસપાસ મજબૂત આવરણ બનાવી દેશે આ આવરણ એવું બની જશે આ અમીબા છે અંદર આ એની આસપાસ આવેલું આવરણ આ આવરણ એવું બની જશે કે જેથી કરીને છે એ પ્રતિકૂળ સંજોગોની અંદર ટકી શકે પ્રતિકૂળ એટલે પાણી ન મળે ભેજ ન મળે પુષ્કળ પ્રકારમાં તાપ હોય તો આ એમાં ન જીવી શકે તો ન જીવી શકે માટે પોતાની આસપાસ એવું આવરણ બનાવી દે કે જેથી કરીને છે એ આ વાતાવરણની અસર એના અમીબાની ઉપર ન થાય અંદર જે પ્રાણી છે એમાં પછી શું કરશે એની અંદર જે કોષકેન્દ્ર હશે એનું વિભાજન ચાલુ કરી દેશે આ વિભાજન થઈ ગયું એમાંથી કેટલા એ વિભાજન થયેલા કોષકેન્દ્રની આસપાસ છે એ શુભ આવી જશે કોષરસ આવી જશે અને કોષરસ આવી જાય અને પછી ધીરે ધીરે ખોટા પગ બની અને બાળ અમીબા આવા ઉત્પન્ન થઈ જશે બરાબર તો આ રીતે આને કહેવામાં આવે છે બીજાણુ નિર્માણ યાદ રાખશું બીજાણુ નિર્માણમાં કોષ્ઠન થાય બીજાણુ નિર્માણમાં કોષ્ઠન થાય આ વસ્તુ યાદ રાખવાની છે કોષ્ઠન શબ્દ યાદ રાખવાનો છે કોષ્ઠન કોષ્ઠ ઉત્પન્ન થાય અને પ્રતિકૂળ સંજોગોમાં ટકી રહે ત્યાર પછી છે ચલબીજાણુ ચલબીજાણુ એવા હશે કે જે હલનચલન કરી શકશે નામ જ છે ચલબીજાણુ ચલબીજાણુ એટલે એની અંદર આવી કસા હશે અને કસાને કારણે એ બીજાણુઓ છે આ બીજાણુ છે આવી કસા હશે અને આ કસાને કારણે એ હલનચલન કરી શકશે અને હલનચલન કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ એ જશે એટલા માટેને ચલ બીજાણુ કીધા લીલ અને ફૂગની અંદર જોવા મળશે જો આ ચલ બીજાણુની અંદર કસા ન હોય તો એ અચલ બીજાણુ કહેવાય બરાબર અચલ બીજાણુ કહેવાય અને અચલ બીજાણુ માટે બીજો શબ્દ છે કણી બીજાણુ પેનિસિલિયમની અંદર આપણને કણી બીજાણુ જોવા મળે બરાબર જે હલનચલન કરી શકશે નહીં એની અંદર આવી કસા ન હોય એટલે હલનચલન ન કરી શકે ત્યાર પછી વાત કરવાની છે આપણે વાનસ્પતિક પ્રજનનની વાનસ્પતિક પ્રજનનની અંદર ઘણા બધા પ્રકાર છે હવે વાનસ્પતિક પ્રજનન વનસ્પતિની અંદર પ્રાણની અંદર અલિંગી શબ્દો આપણે કહી શકીએ કે ભાઈ આ બધું અલિંગી પ્રજનન પરંતુ વનસ્પતિની અંદર અલિંગી શબ્દ સુસ્પષ્ટ નથી માટે વનસ્પતિની અંદર આપણે શબ્દ વાપરીએ છીએ વાનસ્પતિક પ્રજનન અલિંગી પ્રજનન માટે વનસ્પતિ માટે શબ્દ વપરાય છે એનું નામ છે વાનસ્પતિક પ્રજનન વેજીટેટિવ રિપ્રોડક્શન એની અંદર પેલું છે ભૂસ્તારી હવે આ ભૂસ્તારી એટલે શું જોજો આ એક છોડ છે આ જમીન છે જમીનની ઉપર આ એક છોડ છે હવે જમીનની નજીકની શાખા જે હશે છોડની એ જમીનથી આવી આમ જશે આગળ વધશે અને જે જગ્યાએ ગાંઠ આવશે ગાંઠ ત્યાંથી નવી શાખા આવી આમ ઉત્પન્ન કરી દેશે નવો છોડ ઉત્પન્ન કરી દેશે તો આ જે રચના છે આ રચના આને કહેવામાં આવે છે ભૂસ્તારી માર્સેલિયા દુર્વા અબુટી બ્રાહ્મી આ બધી વનસ્પતિની અંદર આપણને ભૂસ્તારી જોવા મળે ગાંઠામૂળી જમીનની અંદર મૂળ છે એની અંદર ગાંઠ ઉત્પન્ન થાય અને આદુ હળદર કેળની અંદર આવું આપણને જોવા મળશે અધો ભૂસ્તારી જો આ જ ભૂસ્તારી છે જમીનની નીચે હોય આ જ ભૂસ્તારી છે
आ भूस्तारी જમીનની નીચેની કોઈ શાખા આ રીતે આમ નીકળે અને જમીનની નીચેથી જો આ શાખા નીકળતી હોય તો એને કહેવામાં આવે છે અધો ભૂસ્તારી. ઓકે, ગ્રંથિલ, બટાકા, આંખ હોય, આપણે એની અંદર જે કલિકા જે ઉત્પન્ન થાય એને આંખ કહીએ છીએ. આવા બટાકા આપણે વાવીએ તો નવું બટાકો આપણે ઉત્પન્ન કરી શકીએ, માટે પ્રજનનમાં આપણને ઉપયોગી છે. ભૂસ્તારિકા, જો આવી ભૂસ્તારી છે એ આપણને જલજ વનસ્પતિઓમાં જોવા મળે, પાણીની અંદર જોવા મળે આવી ભૂસ્તારી, તો એને કહેશું આપણે ભૂસ્તારિકા, જળકુંભી, આઇકોનિયા જેને આપણે કહીએ છીએ. યાદ કરો, આ આઇકોનિયા એટલે ટેરર ઓફ બેંગાલ, ને એ કેટલી આપણે સૌથી પહેલાં વિદેશી જાતિ છે અને આપણે ભારતમાં લઈ આવ્યા, સુકામે લઈ આવ્યા, એના પર્ણસ મસ્ત હતા, એના પુષ્પ મસ્ત હતા, માટે આપણે એને ભારતમાં લઈ આવ્યા, પણ અત્યારે એ આપણા માટે એક આતંક બની ગઈ છે, ટેરર થઈ ગયું છે, આતંક થઈ ગયો છે. એના કોઈ જળાશય લગભગ બાકી નહીં હોય કે જ્યાં જળકુંભી હશે, અને આ જળકુંભી એવી હોય કે આખી વનસ્પતિ ઉપર ફેલાઈ જાય અને વનસ્પતિનો મોટા ભાગનો ઓક્સિજન વાપરી કાઢે અને માટે અરે પાણીનો અને અંદર જે પણ સૂક્ષ્મજીવો અને બીજી વનસ્પતિઓ છે એ બધી જ મૃત્યુ પામી જાય, સૂર્યપ્રકાશ પણ અંદર સુધી પહોંચે નહીં. એટલે અંદર જે વનસ્પતિઓ જે જીવે છે એ બધી પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે અને મૃત્યુ થઈ જાય. આ અત્યારે આપણા માટે એક ખતરો સમાન છે, દરેક જળાશયોની અંદર આ પુષ્કળ માત્રામાં છે. ક્લિયર? ત્યાર પછી છે પ્રકલિકા. હવે કલિકાઓ બે જગ્યા ઉપર ઉત્પન્ન થશે, કાં તો કક્ષમાં થશે અને કાં તો પ્રકલિકા ઉત્પન્ન, રામબાણની અંદર આપણને પ્રકલિકા જોવા મળશે, અબૂટીની અંદર પ્રકલિકા જોવા મળશે, કનકની અંદર પણ કલિકાઓ આવી જોવા મળશે, પણ કનકની અંદર કક્ષમાં ઉત્પન્ન થાય માટે એને કક્ષ કલિકા કહેશું. વીરો, હવે આ જે ભૂસ્તારી છે એ ભૂસ્તારી ધારી લો કે આવી તામ ઉપર આવે અને પછી નીચે જાય, આવું થાય. આ શાખા જમીનથી ઉપર આવે પછી નીચે જાય તો આ શાખાને શું કહેશું? વિરોહ. અંગી આવી હંસરાજમાં જોવા મળે, બરોબર? વિરોહ, ભૂસ્તારી, અધોભૂસ્તારી, ભૂસ્તારી, આ બધું લગભગ લગભગ સિમિલર છે, થોડો થોડો ડિફરન્સ છે. ખાસ યાદ રાખજો, આની અંદર જમીનને સમાંતર જશે, ગાંઠ આવશે, ત્યાંથી નવી શાખા. અધોભૂસ્તારી જમીનની નીચે જશે, અધો એટલે નીચે, જમીનની નીચે જશે, ગાંઠ આવશે, નવી શાખા ઉત્પન્ન. ભૂસ્તારિકા જલજ વનસ્પતિની અંદર જમીનની ઉપર, અને વિરો ઉપર જશે, નીચે આવશે અને પછી જ્યાં જશે જોડાશે જમીનમાં ત્યાંથી નવી શાખા. અને વજ્રકન એટલે સખત કન છે એ સુરણ અને અવળીની અળવીની અંદર આપણને જોવા મળે છે. આ પણ અધોભૂસ્તારી રચના છે, જમીનની નીચેની રચનાઓ છે આ. ત્યાર પછી છેલ્લો છે અવખંડન. આ બધા આપણને ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી જ છે, હેને? આ બટાકા છે, પછી આ આપણને પ્રકલિકા બતાવેલી છે, રામબાણની અંદર પ્રકલિકા બતાવેલી છે, પાનફૂટીની અંદર આપણને કલિકા બતાવેલી, પહેલી જે છે ભૂસ્તારિકા છે, જળશૃંખલા આઇકોનિયા, બરાબર? આ જે આકૃતિ છે આ છે રીજનરેશનની આકૃતિ છે. હાઇડ્રાની અંદર રીજનરેશન થાય, વચ્ચેથી અહીંથી કાપી નાખો, બંને હાઇડ્રા છે એ નવા આ ભાગ છે એની નીચેનો ભાગ બનાવી લે, આ ભાગ એની ઉપરનો ભાગ બનાવી લે, અને બંને હાઇડ્રા ફરી પાછા નવા બે હાઇડ્રા બની જાય. આને રીજનરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, અને અવખંડનમાં પણ આનો આપણે સમાવેશ કરી શકીએ. પણ અવખંડનની અંદર ખાસ કરીને પ્લેનેરિયાનો સમાવેશ આપણે કરીએ છીએ. પ્લેનેરિયા જુઓ, આ પ્લેનેરિયાના ચાર ટુકડા થઈ ગયા, એક, બે, ત્રણ અને ચાર. તો આ ટુકડો બાકીના ત્રણ ટુકડા બનાવી લેશે એટલે નવું પ્રાણી બની ગયું. આ ટુકડો ઉપરનો એક અને નીચેના બે ટુકડા બનાવશે એટલે આ બનશે. આ ટુકડો ઉપરના બે અને નીચે એક બનાવશે એટલે આ બનશે, અને આ ઉપરના ત્રણ બનાવશે એટલે આ બનશે. તો ચાર ટુકડા કરી નાખો પ્લેનેરિયાના તો ચાર નવા પ્લેનેરિયા ઉત્પન્ન થઈ જાય. તો આ જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે અવખંડન. અને આવી વનસ્પતિની અંદર પણ ઓસિલેટરિયા લીલ છે, એને તમે કરો આવી રીતે આમ ચાર ટુકડા કરીને નાખી દો તો ચાર ટુકડા ચારે ચાર નવી લીલ બની જાય. તો આમ અહીં આપણે આ અલિંગી પ્રજનનની આ આપણે જે હમણાં ટોપિક જોયો એના પર આધારિત બોર્ડની અંદર નીટની અંદર કયા કયા પ્રશ્ન પૂછાયેલા છે એની ચર્ચા કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ ફુદીનામાં વાનસ્પતિક પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે. આ 2009 નીટની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ફુદીનો આપણે ઉદાહરણમાં જોયેલું જ છે. યાદ કરો, ફુદીનો ભૂસ્તારિકા, ભૂસ્તારિકા ક્યાં હતું? જલજ વનસ્પતિમાં હતું એટલે એ તો ન આવે. ગાંઠા મૂળની અંદર ગાંઠ, આદુ, હળદર,
એટલે આ ન આવે. પછી ભૂસ્તારી જમીનની ઉપર, જમીનની ફુદીનામાં જમીનની ઉપર નહોતું, ક્યાં હતું? જમીનની નીચે. તો જવાબ શું આવશે? અધો ભૂસ્તારિકા. ક્લિયર? આ જવાબ સાચો. બટાકાની ગાંઠમાં જોવા મળતી આંખ શું છે? તો મૂળની કલિકા, પુષ્પની કલિકા. પુષ્પની કલિકા તો હોય જ નહીં, પ્રકારની કલિકાઓ પણ હોય નહીં. મૂળની અંદર આપણે અધો મૂળ હોય તો જમીનની નીચે જે છે એની અંદર પાર્શ્વીય મૂળો હોય તો થઈ શકે કદાચ, પણ નહીં. કઈ કલિકા થશે? કક્ષ કલિકા. એની અંદર જે કક્ષની અંદર જે ઉત્પન્ન થશે એ કલિકા હશે. ગાંઠની અંદર બટાકાની ગાંઠ એ કક્ષ કલિકા છે, યાદ રાખશું. 2011ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. પ્લેનેરિયામાં વધુમાં વધુ શું જોવા મળે છે, એટલે કેવી રીતે પ્રજનન કરે છે? રૂપાંતરણ દ્વારા. તો રૂપાંતરણ આપણને ખબર છે એ રીતે નથી કરતું. એકાંતરણ, એકાંતરજનન. એકાંતરજનન એટલે જન્યુજનક પેઢી, બીજાણુજનક પેઢી એક પછી એક આવે એ રીતે કરે છે, નથી કરતું. જીવસંદિપ્તિ એટલે કે શરીરમાંથી પ્રકાશનું ઉત્સર્જન કરે. આપણે આગ્યો જોયો હોય તો શિયાળાની અંદર ઉગે ઉડે અને એની અંદરથી આમ પ્રકાશ નીકળતો હોય, જોયું છે ને આગ્યો, તો એ રીતે પ્રજનન કરે છે. તો આ તો કંઈ પ્રજનનની રીત તો છે જ નહીં, આ તો બચ્યું કોણ? પુનઃસર્જન. પુનઃસર્જનની પ્રક્રિયા દ્વારા છે એ આપણને ખબર છે, પ્લેનેરિયા છે એ પ્રજનન કરે છે. 2014ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. શેમાં નરજન્યુઓ બી કસાધારી હોય છે? તો સાઇફોનની અંદર ન હોય, સાઇફોન સ્પોન્જ, એક્ટોકાર્પસમાં નહીં, સ્પાઇરોગાયરામાં નહીં, એના બિનાની અંદર આ જે છે કસાધારી હોય છે. કસાધારી એટલે ચલ બીજાણુ. ચલ બીજાણુ આપણને એના બિનાની અંદર જોવા મળે. 2015માં પૂછાયેલો પ્રશ્ન. નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલી નથી? 2015માં બીજો પ્રશ્ન. 2015માં ટોટલ 3 પ્રશ્ન, 1, 2 અને 3 પ્રશ્ન પૂછાયેલા છે આપણા અલિંગી પ્રજનનમાંથી જ. અલિંગી પ્રજનનમાંથી જ. તો કઈ જોડ? તો કોનિડિયા પેનિસિલિન. આ વાત સાચી કે ખોટી? આપણે જાણીએ છીએ એક્ઝેક્ટ સાચી છે. ભૂસ્તારિકા વોટર હાયસિન્થ એટલે કે જળકુંભીની અંદર જોવા મળે, તો આપણને ખબર છે ભૂસ્તારિકા એમાં જોવા મળે છે, વાત સાચી છે. ગાંઠામૂળી કેળમાં, યસ વાત સાચી. પણ દ્વિભાજન સર્ગાસમમાં, સર્ગાસમ એ ખારા પાણીની એક લીલ છે સર્ગાસમ. તો સર્ગાસમની અંદર એ તો છોડ જેવી લાંબી લાંબી થાય ને, તો એની અંદર કંઈ દ્વિભાજન ન થાય. દ્વિભાજન તો એકદમ સૂક્ષ્મ એક કોષી હોય એની અંદર થાય. તો આ વાત ખોટી છે, એટલે જવાબ કયો આવશે? ડી. બરાબર. આદુમાં વનસ્પતિક પ્રજનન સેના દ્વારા થાય છે? 2015ની અંદર જ આ પ્રશ્ન પૂછાયેલો છે. તો આપણને ખબર છે અહીંયા જ હમણાં ચર્ચા કરી હતી કે આદુની અંદર છે એ કેમાં થાય છે? ગાંઠામૂળી. ભૂસ્તારિકા ન હોય, ભૂસ્તારી ન હોય, પ્રકલિકા ને. પ્રકલિકા તો યાદ કરો રામબાણમાં હતી પ્રકલિકા, યાદ છે ને? અને કનકમાં કક્ષ કલિકા, રામબાણમાં પ્રકલિકા હતી, તો એ પણ નહીં. તો બચ્યું કોણ? ગાંઠામૂળી. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? વીરો પહેલું જ રામબાણ, આપણને ખબર છે રામબાણની અંદર તો પ્રકલિકા થાય, આ પ્રકલિકા રામબાણમાં થાય અને પ્રજનન એ રીતે થાય ને. તો વીરો કેમાં જોવા મળતું? તો યાદ કરો હંસરાજમાં, હંસરાજની અંદર વીરો હતું, હંસરાજની અંદર વીરો દ્વારા પ્રજનન થતું હતું. તો આ પહેલું જ ખોટું, બાકી આ સાચું છે. જુઓ આ પણ સાચું છે, આંખ બટાકામાં જોવા મળે, ગાંઠામૂળી વાદુમાં જોવા મળે. તો ખોટું કયું પડ્યું? વીરો. તો જવાબ કયો આવ્યો આપણો? વીરો. સાચી નથી હં, આ ત્રણેય તો સાચી છે, આ નથી. ક્લિયર? તો આપણે લગભગ આગળ જે પોર્શનની અંદર ચર્ચા કરી છે એટલી ચર્ચા જો તમે ધ્યાનમાં રાખો તો આ બધા જ પ્રશ્નો આપણા ક્લિયર થઈ જાય. 2009 થી 2017 સુધી એટલા પૂછાયેલા છે, એનો મતલબ એવો નથી કે 2018-19માં નથી પૂછાયેલા. એ પૂછાયેલા છે આ પાઠમાંથી, પરંતુ એ લિંગી પ્રજ્ઞાનના પોર્શનમાંથી પૂછાયેલા છે. અલિંગી પ્રજ્ઞાનના પોર્શનમાંથી આપણને એટલા પૂછાયેલા છે. ક્લિયર? ઓકે. તો આજ માટે મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.